દૂરદર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણી સાથે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, કયું દાન કરવાથી આજે લાભ થઈ શકે છે? કયો મંત્ર આજે શુભત્વની પ્રાપ્તિ કરાવશે? શુભત્વ અને અશુભત્વનું શું? આજે મહાદેવજીની પૂજા જયારે કરવાની થાય ત્યારે કદાચ આપણી પાસે રુદ્રાભિષેક હોય. નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતય એદિત્ય ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય સંબકાય દેવાય. આ એક બહુ સટીક મંત્ર છે. મહેસાના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ. મહિમને સ્તુતિ જો આવડતી હોય આજના દિવસ માટે તો મહાદેવજીને પાસે જઈ અને મહિમનો પાઠ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. જટા કટા હાસમ બ્રહ્મમ બ્રહ્મની લિંપ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગજ વલ્લ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ રાવણ વિરચિત શિવ તાંડવ નૃત્ય જો આવડે તો મહાદેવજીના સાનિધ્યમાં આજના દિવસ માટે બોલવાથી સારી સફળતા મળે. શિવ પંચાક્ષર મંત્ર છે, એ શિવ પંચાક્ષર મંત્રનું પારણ કરવામાં તો સારી સફળતા મળે. કશું જ ના આવડે તો એ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે તો પણ એમ કહેવાય છે કે સફળતા મળે. કારણ કે પ્રદોષનો જે કાળ છે એ શુભ કાળ માનવામાં આવે છે અને સંધ્યા સમયે તો ખાસ કરી આજના દિવસ માટે મહાદેવજીની પૂજા ખૂબ જ સારા લાભ કરાવડાવે તેવા યોગ બની રહ્યા છે. આજના દિવસ માટે મહાદેવજીને દૂધ ચડાવજો. જેટલું ભગવાન શિવ ઉપર દૂધ ચડાવો છો એટલા ને એટલા દૂધનો ઉપયોગ તમે દાન દેવામાં કરજો. કારણ કે આ રીતે દીધેલું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે અને સાથે સાથે કોઈ પણ ઘણી વસ્તુઓનું પણ દાન કરશો તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. મંત્રની વાત કરવામાં આવે તો નમઃ શિવાય મંત્ર, તો નમઃ શિવાય મંત્રની સાથે રીમ સોમાય નમઃ આ મંત્રનો જાપ પણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવા યોગ બની રહ્યા છે. એકંદરે આ પ્રમાણે આજના દિવસ માટે મહાદેવજીની કરેલી ઉપાસના શુભત્વને આપવાવાળી છે. દરેક ગામની અંદર મહાદેવજીનું મંદિર તો હોય જ છે. મહાદેવજીનું મંદિર ક્યારેય અપૂજ ન રહે એના માટે ગ્રામ્યજનોએ ખૂબ જ ધ્યાનથી કાળજી રાખવી પડતી હોય છે. દરરોજ સવાર સાંજ ત્યાં દીવા ધૂપ થાય, મહાદેવજીને અભિષેક થાય. આમ તો એમ કહેવાય છે કે તપોધન અથવા તો દશનામી ગોસ્વામી એનો અભિષેક પ્રથમ કરતો હોય છે, જેને આપણે પખાળ કહીએ છીએ. સાયંગ આરતી પણ એના હાથે થતી હોય છે. આવું આયોજન થાય તો ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ. કારણ કે મહાદેવજીનું મંદિર જે ગામમાં હોય સમજ લો એ ગામની અંદર શાંતિ સુખ અને સંતોષ મળતો હોય છે. જય ગણેશ. અજય મહેન્દ્રભાઈ, આજે સોમવાર છે એટલે શિવજીનો દિવસ છે, તો તેના વિશે આજે કંઈક વિશેષ આપણે ચર્ચા કરીએ. સોમવાર એટલે મેં કહ્યું ને એ પ્રમાણે મનની શાંતિ અને પ્રસન્નતાને આપવાવાળો દિવસ છે. આજે માણસ પાસે બધું હોવા છતાંય તમે જોજો એ મનથી કાયમ માંદો રહેતો હોય. જ્યારે પણ વ્યક્તિની પાસે સંપત્તિ હોય, સુખ હોય, બધું હોય પણ સંતોષ ન હોય, તો સંતોષ ન હોય તો સમજી લો મહાદેવજીની કૃપા એને નથી. કારણ કે સંતોષ અમૃત છે અને સંતોમ સમૃત તૃપ્તાનામ યત તો શાંતિ સુપી ચેતસામ કુતસ્થા ધન લુબ્ધાનામ ઇતશ્ચેતશ્ચે ધાવતા. હે, ધનની લોભથી આમથી તેમ દોડવાવાળો માણસ એ કોઈ દાડો મહાદેવજીનો ઉપાસક ન હોઈ શકે. મહાદેવજીનો ઉપાસક હંમેશા સંતોષી હોય. માટે જ બ્રાહ્મણો કાયમ તમે જોજો મહાદેવજીની પૂજા જ કરતા હોય. મહાદેવ 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 જ કરતા હોય. શું કામ કે એના રગરગની અંદર મહાદેવ દોડી રહ્યા છે અને એના કારણે જ એ માણસ સંતોષી છે, સુખી છે, દરેક પ્રકારના કાર્યને યશ અપાવવાવાળો છે. અને એટલા માટે કહેવાય છે કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, ચારે ચાર વર્ણનો ગુરુ બ્રાહ્મણ, કારણ કે મહાદેવનો ઉપાસક છે. માટે દરેક જણે મહાદેવજીની ઉપાસના વધારે વધારે સારી રીતે જો કરે તો આજ શાંતિ, આજ સુખ અને આજ દરેક પ્રકારની વૃત્તિઓ અંદર જે શિથિલ પડી હોય એ દૂર થાય અને સારી જે વૃત્તિઓ છે એનો આવિષ્કાર થાય. એમાં મહાદેવજીના આશીર્વાદ ખૂબ જ જરૂરી બનતા હોય છે. જય ગણેશ. અજી મહેન્દ્રભાઈ, આપે ખૂબ જ સાર્થક ચર્ચા કરીને દર્શકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપ મહેન્દ્રભાઈનો પ્રત્યક્ષ સંપર્ક પણ કરી શકો છો, સરનામું નોંધી લેશો. તો આવતીકાલે એક નવા વિષય સાથે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી મળીશું. હવે પછીનું બુલેટિન આપ જોશો મારા સહયોગી સંજીવની સાથે.